हेलो एवरीवन, धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 सुरेख सहसंबंध चालतुं हतुं। आ पार्ट नंबर 10 छे। पार्ट नंबर 9 नी अंदर आपणे सूत्र नंबर 3 ना तमाम दाखला कम्प्लीट कर्या, बराबर छे। हवे एना पछी सूत्र नंबर 4 ना लईए। बीजा अने त्रीजा सूत्र ना दाखला बधा कम्प्लीट थई गया छे। जे आखा चेप्टर मां दाखला छे बधा वीणी-वीणीने मैं बीजा अने त्रीजा सूत्र ना कम्प्लीट कर लीधा छे। हवे आवशे सूत्र नंबर 4 नो वारो, तो शुरू करिए। सूत्र नंबर 4 बराबर छे, आवुं कंईक कहेवा मांगे छे के ज्यारे मध्यक अने मध्य सॉरी ज्यारे मध्यक एक्स बार अने वाई बार ना मूल्य अपूर्णांक होय, बराबर छे। ई तो साहेब सूत्र नंबर 3 मां हता, पण वधारामां चल एक्स अने वाई ना मूल्य खूब मोटा होय। एटले આગળના દાખલા જેટલા જોયા ને તમે ટ્રાય કરો, બરોબર છે। ગુણાકાર બધાય સિંગલ ડબલ ડિજિટ ના હતા ને મોઢે થઈ જતા હતા। એક્સ અને વાય ના ગુણાકાર, બરોબર છે, એક્સ ગુણ્યા વાય કરવું હોય તો આરામથી થઈ જતા હતા, બરોબર છે। અપૂર્ણાંક આવતા હતા એમાં એક્સ બાર ને વાય બાર, બરોબર છે, પણ એમાં એક્સ અને વાય ના ગુણાકાર મોઢે થઈ જતા હતા, એટલે આપણે, બરોબર છે, કોઈ તસ્દી નતા લેતા। હવે તો કે ભાઈ એક્સ અને વાય ના મૂલ્યો ખૂબ મોટા હોય ને, બરોબર છે, અથવા અપૂર્ણાંક હોય, એક્સ અને વાય ના મૂલ્યો, બરોબર છે, મને અવલોકનો જે આપ્યા હોય, એક્સ ની અને વાય ની કિંમતો જે આપી હોય એ પોઈન્ટ વાળી હોય, ત્યારે મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। પાછું રિપીટ કરું, ક્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે જ્યારે ભાઈ મધ્યક, બરોબર છે, અપૂર્ણાંકમાં આપ્યા હોય, એક્સ મને એક્સ બાર ને વાય બાર બે આપ્યા હોય, અથવા બે માંથી એકાદું અપૂર્ણાંક વાળું હોય, પોઈન્ટ વાળું હોય, અને એક્સ ને વાય ના મૂલ્યો મોટા હોય અથવા એક્સ ને વાય ના મૂલ્ય પોઈન્ટ વાળા હોય, ત્યારે મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરોબર છે। સૂત્રમાં કઈ નથી, સૂત્ર આર બરાબર, બરોબર છે, જ્યાં કેમ આગળનું સૂત્ર નંબર 3 હતું, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ, એન સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો હોલ સ્ક્વેર। એક્સ અને વાય ની જગ્યાએ આમાં યુ અને વી મૂકી દીધા, એક્સ ની જગ્યાએ, બરોબર છે, અહીંયા યુ આવી ગયું છે અને વાય ની જગ્યાએ, બરોબર છે, વી આવી ગયું છે। બીજી કાંઈ ચેન્જીસ નથી કર્યા, સૂત્રની પેટર્ન સેમ છે અને ગણતરી ઓલમોસ્ટ સેમ જ રહેશે, રેડી। પણ આમાં વધારાની ગણતરી યુ અને વાય ની કરવાની થશે, જ્યાં યુ શું છે, યુ નું સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે, યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ, જ્યાં એ શું છે ખબર છે, ચલ એક્સ નો ધારેલો મધ્યક, એ મારે ધારવાનો થશે, એ દાખલામાં જોઈને મને ખબર પડી જશે કે શું ધારવું। અને બરોબર છે, વી શું છે, તો કે સોરી, વી નું સૂત્ર છે વાય માઇનસ બી ના છેદમાં સી વાય, જ્યાં બી શું છે, ચલ વાય નો ધારેલો મધ્યક, બી છે એ ચલ વાય નો ધારેલો મધ્યક છે અને એક્સ છે, બરોબર છે, સોરી, એ છે એ ચલ એક્સ નો ધારેલો મધ્યક છે, રેડી। તો આ સૂત્ર છે, બરોબર છે, તમે ઓલરેડી નોટ ડાઉન કરી લીધું છે, હેડિંગ મારજો સૂત્ર નંબર 4 ના દાખલા, સૂત્ર લખી નાખાય એક ફેર, નોટેશન્સ લખી નાખાય યુ અને વી ના, ઠીક છે, અને દાખલો શરૂ કરી દેવાય। તો ઉદાહરણ 9 થી શરૂ કરીએ। અચ્છા, વધારાની એ વાત કહું કે આ રીતને ટૂંકી રીત પણ કહેવામાં આવે છે ઘણી વખત, બરોબર છે, મને પ્રશ્નમાં કીધું હોય કે ટૂંકી રીતે, બરોબર છે, કાલ પિયર્સનાંક ગોતો અથવા, બરોબર છે, સહસંબંધાંક ગોતો ટૂંકી રીત વડે, તો આ રીત ટૂંકી રીત પણ ઓળખાય છે, બરોબર છે, ટૂંકી રીત ની ગણતરી પણ ઓળખાય છે, આ રીતને કહેવામાં આવે છે, ઠીક છે। તો એક ધ્યાનમાં લેવા જેવી બાબત, શરૂ કરીએ ઉદાહરણ નંબર 9। 8 સુધીના કમ્પ્લીટ થઈ ગયા હતા, બરોબર છે। ઉદાહરણ નંબર 9 કંઈક આવું છે, રકમ કંઈક આવી આપી છે, એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિલોગ્રામ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચેની માહિતી મેળવવામાં આવી છે, તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક ગોતો, અને 6 વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન નીચે મુજબ આપ્યા છે આ કોષ્ટકમાં, બરોબર છે। ટોટલ 6 વિદ્યાર્થીઓના છે, 1, 2, 3, 4, 5 અને 6, બરોબર છે, એની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે, કે જ્યારે ઊંચાઈ 155 સેન્ટીમીટર હોય એ વિદ્યાર્થીઓનું વજન 53 છે, બરોબર છે, એ જ રીતના 165 હોય એનું વજન 63 કિલોગ્રામ છે, એ જ રીતના 158 હોય એનું વજન 56 કિલોગ્રામ છે, આવી મને માહિતી આપી છે। તો પહેલું તો કામ એ કરું કે ઊંચાઈને હું એક્સ કહી દઉં છું, બરોબર છે, અને વજનને વાય કહી દઉં છું, અને આની ઉપરથી, બરોબર છે, જવાબ શરૂ કરું, એમાં સૌથી પહેલા તો આપણે શું કરતા હતા, તો કે સાહેબ એક્સ અને વાયનો સરવાળો કરી અને એનો મધ્યક ગોતું। યાદ રાખજો, આ રીતમાં મધ્યકનું મારે કંઈ કામ છે નહીં, પણ તમને બતાવવા માટે હું દરેક વખતે હું ગોતી દઈશ, રેડી, રીતનો શું કરવા ઉપયોગ કરવામાં આવે છે તો મને ખ્યાલ રહેવો જોઈએ ને। તો ચાલો જઈએ, એક્સ બધી, બરોબર છે, ઊંચાઈને મેં એક્સ કહી દીધી, બધાનો સરવાળો માર્યો 953 મળ્યો, બરોબર છે, વજનને મેં વાય કહી દીધો, એનો બધાનો સરવાળો માર્યો, મને 344 મળ્યો, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, સગવડ છે, રેડી। હવે હું મધ્યક ગોતું, અવલોકનોની સંખ્યા, બરોબર છે, એક્સ અને વાય ટોટલ મને 6 6 આપેલા છે એટલે એન બરાબર 6, રેડી।
x बार बराबर मध्यकनु सूत्र अवलोकनोनो सरवाळो छेदमां अवलोकनोनी संख्या x माटे अवलोकनोनो सरवाळो 953 थयो अने संख्या मने 6 आपी हती ई बेनो भागाकार करू 158.83 जेवो मने मळ्यो एज रीतना y बार माटे थईने बराबर छे सॉरी y चल माटे थईने y बार गोतु तो y y नो सरवाळो 344 मळ्यो तो ई मे अहींया मूक्यो અને અવલોકનોની સંખ્યા 6 ઈ મે અહીંયા રિપીટ કરી 344 ભાગ્યા 6 કેલ્ક્યુલેટર માં કરું એટલે જવાબ 57.33 જેવો આવે જુઓ જી આમાં બે અવલોકનો બરોબર સોરી બે મધ્યકો અપૂર્ણાંક વાળા છે પોઈન્ટ વાળા છે અને અવલોકનો જુઓ જી 155 ને 53 ને બરોબર છે હવે આમાં સૂત્ર નંબર 3 વાપરો જોઈએ પહેલું ટેબલ x નું બને બીજું ટેબલ y નું બને ત્રીજું ટેબલ xy નું બને x નો y નો ગુણાકાર 3 ગુણ્યા 3 આંકડાની સંખ્યા ગુણ્યા 2 આંકડાની સંખ્યા એટલે ઓલમોસ્ટ 4-5 આંકડાની સંખ્યા તો મને મળવાની જ છે અને ઈ બધાયનો આંકડો વરી પાછો 5-6 આંકડામાં મળે તો વિચારો જી ગણતરી કેવડી મોટી બને એવું બને બરોબર છે ભવિષ્યમાં કે આનાથી મોટી સંખ્યા આવે તમાર કેલ્શિયમ ગુણાકારને ભાગાકાર સમાય નહીં તો આના માટે થઈને બરોબર છે ટૂંકી રીતનો ઉપયોગ કરવામાં આવે સૌથી પહેલા લખાણ લખું છું કે અહીં બંને મધ્યકો x બાર ને y બાર અપૂર્ણાંક છે તથા ચલ x અને y ની કિંમત મોટી છે તેથી આપણે r ની ગણતરી માટે ટૂંકી રીતનો ઉપયોગ કરશી ટૂંકી રીત એટલે બરોબર છે ટૂંકી રીતનું સૂત્ર r બરાબર n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v વર્ગમૂળમાં n સિગ્મા u નો સ્ક્વેર - સિગ્મા u નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા v નો સ્ક્વેર - સિગ્મા v નો હોલ સ્ક્વેર આવું સૂત્ર છે હવે મેન શું છે ખબર છે u અને v હવે u ને v ગણવા માટે છે ને જુઓ જી u નું સૂત્ર છે x - a છેદમાં cx એ શું હતો ખબર છે x નો ધારેલો મધ્યક હવે મધ્યક મારે ધારવાનો છે તો હું તમને એક હિંટ આપું મધ્યક તમે ગમે ધારી શકો બરોબર છે પણ મારે x નો મધ્યક ધારવો છે ને તો x નો મધ્યક બરોબર છે જુઓ જી આગળની સ્લાઇડમાં મને શું મળ્યો તો 158.83 મળ્યો તો આની આજુબાજુ નો ધારવો પોઈન્ટ બરોબર છે કાઢી નાખું શું વધે 158 વધે તો હું અહીંયા a બરાબર 158 ધારીશ તમને સમજાણું ને કે મેં શું કરવાને 158 ધાર્યા રેડી આ એક વસ્તુ છે કે બરોબર છે જે તમને ગણતરીમાં જે મધ્યક મળ્યો હોય એની આજુબાજુનો કોઈ વસ્તુ ધારી લ્યો બરોબર છે અને બરોબર મને y બાર શું મળ્યો તો 57.33 જેવો મળ્યો હતો તો એને હું ધારી લઉં છું બરોબર છે 57 પોઈન્ટ વાળો ધારવાનો પોઈન્ટ વાળો આવે છે એટલે ધારીને મેં ડાયરેક્ટ પૂર્ણાંક ધારી લીધા ધારેલો મધ્યક છે અને જે એક્ચ્યુઅલ મધ્યક મળ્યા હતા ને એની આજુબાજુની સંખ્યા મેં ધારી છે તમે 157 ધારો તો મને જરીએ વાંધો નથી તમે 56 ધારો તો મને વાંધો નથી તમારી મારી ગણતરી સેમ થશે રેડી ચાલો જઈએ એના પછી cx બરાબર 1 અને cy બરાબર 1 cx અને cy શું છે ખબર છે cx એટલે કોન્સ્ટન્ટ c એટલે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ નું ગુજરાતી થાય અચળાંક x નો અચળાંક cx એટલે x નો અચળાંક e 1 છે હવે e કિંમત બરોબર છે 1 મે નક્કી કેમ કરી તો કે જોવો જી x ના ખાનામાં જોવો તો એક સંખ્યા એવી નથી કે જેને કોમન એક આંકડો લઈ લઉં એના વડે ભાગી શકાય જો 155 ને મારે ભાગવું હોય તો 155 ને મને ખબર છે એને 5 વડે નિશેષ ભાગી શકાય 165 ને 5 વડે ભાગી શકાય પણ 158 ને 5 વડે ન ભાગી શકાય 158 ને તમે 2 વડે ભાગી શકો તો પછી 153 ને 2 વડે ભાગી ન શકો એવી રીતના તમે ચેક કરો નજર મારો ને આ બધી ચાવીઓ આવતી ધોરણ 9 માં કે છેલ્લી બરોબર છે સંખ્યા યુગ્મ હોય એકમનો અંક યુગ્મ હોય તો હું 2 વડે ભાગી શકું બધા અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય છેલ્લો આંકડો 5 અથવા 0 હોય છેલ્લો આંકડો 5 અથવા 0 હોય તો બરોબર છે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય છેલ્લો આંકડો મીંડું હોય તો સંખ્યા 10 વડે વિભાજ્ય હોય છેલ્લો આંકડો ડબલ મીંડા હોય તો સંખ્યા 100 વડે વિભાજ્ય હોય આવી બધી ચાવીઓ આવતી ધોરણ 9 રિફર કરવા જેવું છે એના માટે તો મને જોઈને ખબર પડી ગઈ શામાં આમાં 2 વડે ભાગવા જાવ તો 155 165 ને નથી ભાગી શકાતું 153 ને 3 વડે ભાગવા જાવ તો બરોબર છે કદાચ 153 ને ભાગી શકાય બાકીના આંકડા ન ભાગી શકાય એક કોમન અંક એવો નથી બરોબર છે કે જેના વડે તમામ અવલોકન એક બાકી ના રહેવો જોઈએ તમામ ભાગી શકાવા જોઈએ તો એ એવો એક અંક મને મળે નહીં બરોબર 10 વડે તો આમાં જરી ન ભાગી શકાય 10 વડે 160 ને ભાગું તો 16 દાણ 160 થાય અને 10 વડે ભાગી શકાય 160 ને પણ બાકીના એક ને બરોબર છે નિશેષ ભાગી ન શકાય તકલીફી છે સમજ્યા એટલે સેનાય વડે ભાગી ન શકાય તો જિંદગીમાં કાંઈ એક સંખ્યા વડે ભાગી ન શકાય તો એક વડે જ ભાગી શકાય ને એટલે મેં cx બરાબર 1 લીધો જે તમામ અવલોકનને જો એક સંખ્યા વડે ભાગી શકાતું ન હોય નિશેષ ભાગાકાર ન થતો હોય તો એ અચળાંકનું મૂલ્ય 1 લેવું
એજ રીતના જોવો જોઈએ. તમે વાય માં નજર મારો, બરોબર છે, વાય નું ટેબલ છે, વાય ની ગણતરી મને આપી છે, વાય નું કોષ્ટક આપ્યું છે, એની અંદર વાય ની કિંમત ને બરોબર છે એક અંક વડે ભાગી નહીં શકાય. રેડી, 63 ને બરોબર છે ભાગી શકાશે 3 વડે, બરોબર છે, તો બાકીના બરોબર છે 60 ને 3 વડે નહીં ભાગી શકાય, બરોબર, સોરી 60 ને ભાગી શકાશે, 52 ને 3 વડે નહીં ભાગી શકાય. રેડી, 2 વડે નહીં ભાગી શકાય એકઈ સંખ્યા, 53 ને જ 2 વડે નહીં ભાગી શકાય, 5 વડે તો બરોબર છે 60 સિવાય એકઈ નહીં ભાગી શકાય, 10 વડે 60 સિવાય એકઈ નહીં ભાગી શકાય. તો જોવો જોઈએ, અમુક સંખ્યાને અમુક વડે ભાગી શકાય છે, પણ કોમનલી બધાયને બરોબર છે ભાગી શકાય એમ નથી. એટલે મારે કાંઈ કરવાનું નથી, સિવાય બરાબર પણ એક લઈ લેવાનો છે. જ્યારે પણ કોઈ સંખ્યાને, જ્યારે પણ બરોબર છે કોઈ અવલોક આખા કોષ્ટકની અંદર બરોબર છે વાયની તમામ વેલ્યુને કોઈ સંખ્યા વડે ન ભાગી શકાતી હોય, ત્યારે મારે અચળાંકનું મૂલ્ય કેનાય વડે ન ભાગી શકાય, તો એક વડે ભાગી શકાય ને, એટલે મેં સિવાય બરાબર પણ એક લીધો છે. એટલે આમ મેં નક્કી કર્યું એ બી અને સી એક્સ સી વાયના મૂલ્યો. તમને સમજાણું આ એ બી સી એક્સ સી વાયના મૂલ્યો ગણતરીમાં એમ ભૂમિકા ભજવવાના છે. રેડી, હવે એની અંદર હું ગણતરી કરી નાખું. યુ નું સૂત્ર શું હતું? એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ. એક્સ નું મૂલ્ય, તો એક્સ તો એક્સ જ છે, કોષ્ટકમાં ગણતરી વખતે એની જરૂર પડશે. માઇનસ એ નું મૂલ્ય 158 ગોતી એવો તો એ ભાંગા એક્સ. એક્સ માઇનસ 158 ભાંગા એક કરો, ગમે એનો ભાગાકાર એક વડે કરો, એક્સ માઇનસ 158 ભાંગા એક કરો, તો એક્સ માઇનસ 158 આવે કે નહીં? તો એક્સ માઇનસ 158 કેનું મૂલ્ય? યુ નું મૂલ્ય. મને આવું મળ્યું. એ જ રીતના બરોબર છે વી નું મૂલ્ય. વી નું સૂત્ર હતું વાય માઇનસ બી છેદમાં સી વાય. બી બી નું મૂલ્ય મેં 57 ધાર્યું હતું, એ મેં અહીંયા મૂક્યું, બરોબર છે. સી વાય નું મૂલ્ય 1 મેં લીધું હતું, બરોબર છે. વાય માઇનસ 57 ભાંગ્યા 1 કરો, એટલે વાય માઇનસ 57 એક વાય માઇનસ 57, વાય માઇનસ 57 મને મળ્યું. કેનું મૂલ્ય? વી નું મૂલ્ય વાય માઇનસ 57 મળ્યું. હવે જોવો જોઈએ મારે સૂત્ર શું કહેતું હતું, તો કે સૂત્ર કંઈક આવું કહેતું હતું કે આર બરાબર એન સિગ્મા યુવી. એક્સ વાય નું મારે કઈ કામ જ નથી ને, એક્સ બાર વાય બાર નું કઈ કામ નથી. મારે કામ કેનું છે? તો કે જોવો જોઈએ, એન નું મૂલ્ય તો મને 6 આપેલું છે, એન નું મૂલ્ય 6 આપેલું છે, એટલે હાલો ઈડન. એન ની મારે ક્યાંય ઉપાધિ નહીં કરવાની થાય, એટલે આ બધા એન એન કાઢી નાખું છું, એન રેડી છે, આપ્યા છું મને 6. યુ અને વી નો ગુણાકાર કરવાનો થશે, બરોબર છે. તો પેલા તો યુ અને વી તો મારે મેળવવા પડશે ને. તો જોવો જોઈએ, એક્સ ને વાય આપ્યા હતા, એની ઉપરથી યુ નું સૂત્ર શું બન્યું હતું? એક્સ માઇનસ 158, જે આગળની સ્લાઇડમાં એક્સ માઇનસ 158 ભાંગ્યા 1 બરાબર એક્સ માઇનસ 158. યુ બરાબર મેળવું નહીં, મેં ઉપર મથાળામાં બાંધી દીધું. હવે શું કરવાનું કહે છે? તો કે યુ જોતો હોય ને, તો સાહેબ એક્સ ની દરેક કિંમતમાંથી 158 બાદ કરો, ધારેલો મધ્યક દરેક એક્સ ની કિંમતમાંથી, ઓમાં જે એક્ચ્યુઅલ મધ્યક હતી સૂત્ર નંબર 3 માં એ બાદ કરતા હતા, આમાં ધારેલો મધ્યક બાદ કરવાનું થશે. તો એક્સ માઇનસ 158 એટલે 155, આ એક્સ ની કિંમત છે, 155 માંથી 158 બાદ કરું તો માઇનસ 3, જો આ ગણતરી ચાલુ થઈ ગઈ. 165 માંથી 158 બાદ કરું તો 7, 158 માંથી 157 બાદ કરું તો બરોબર, સોરી 158 માંથી 158 બાદ કરું તો 0, 162 માંથી 158 બાદ કરું 4, 153 માંથી 158 બાદ કરું તો માઇનસ 5, 160 માંથી 158 બાદ કરું તો 2, અને આ બધાનો સરવાળો જે સિગ્મા યુ તરીકે ઓળખાશે અને જે મને મળશે 5 કેલ્સીમાં. રેડી, એ જ રીતના વી, તો વી નું શું સૂત્ર મળ્યું હતું આગળની સ્લાઇડમાં? વાય માઇનસ 57 ભાંગ્યા 1, એટલે વાય માઇનસ 57 મને મળ્યું હતું, ઉપર મથાળું બાંધી દીધું, વાય માઇનસ 57. હવે એવું કહેવા માંગે છે દરેક વાય માંથી 57 બાદ કરો એ તમારું વી નું મૂલ્ય થશે. તો વાય નું મૂલ્ય 53 છે, એમાં 57 બાદ કરું તો માઇનસ 4, 63 માંથી 57 બાદ કરું તો 6, 56 માંથી 57 બાદ કરું તો માઇનસ 1, 60 માંથી 57 બાદ કરું તો 3, 52 માંથી 57 બાદ કરું તો માઇનસ 5, 60 માંથી 57 બાદ કરું તો 3. રેડી, અને આ બધાનો સરવાળો કરું, બધાનો બરોબર છે અકળેઠાઠ સરવાળો બરોબર છે મને મળે, સિગ્મા વી નું મૂલ્ય આપશે અને જે મને મળશે 2. યુ ને વી મળી ગયા. હવે શેની જરૂર શેની હતી ભાઈ? મૂળ યુ અને વી ના ગુણાકારની. તો એના પછીના ટેબલમાં યુ અને વી નો ગુણાકાર જોવો જોઈએ. 3 ચોક ને 12 માઇનસ માઇનસ પ્લસ 3 ચોક ને 12. રેડી, યાદ કરો, જો મેં ત્રીજું સૂત્રથી આ દાખલો ચાલુ કર્યો તો આ બેનો ગુણાકાર કરવો પડતો, એક્સ ને વાય નો, ની કેવો મોંઘો પડત. અને ક્યાં 3 ચોક ને 12 ને ક્યાં 155 ગુણ્યા 53, સમજ પડે? એટલે મારે બરોબર છે આ ટૂંકી રીતનો ઉપયોગ કરવામાં આવે. અને હું તમને એ પણ કહીશ કે એને ભાઈ એની બરોબર છે આ રીતનું નામ બરોબર ટૂંકી રીત શું કરવાને પાડ્યું. રેડી, તો ચાલો જઈએ. આ બેનો ગુણાકાર 7 6 ને 42 અહીંયા બરોબર છે 0 ગુણ્યા -1 એટલે 0 જવાબ આવે. રેડી, 4 ગુણ્યા 3 એટલે 4 3 12, 55 25, પણ માઇનસ માઇનસ પ્લસ 25 અને 2 3 6 બરોબર છે. અને આ બધાનો સરવાળો કરવો એટલે સિગ્મા યુવી નું મૂલ્ય મને 97 મળ્યું, જે હું અહીંયા ભવિષ્યમાં મૂકી દઈશ. આ 97 જવાબ આવી ગયો.
સિગ્મા યુ મેં મેળવું હતું, જો આવી રહ્યું આ સિગ્મા યુ, સિગ્મા બી મેં મેળવું હતું, બરોબર છે, બે એ પણ મળી ગયું છે, એટલે અંશનું કામ તમા. હવે શેની જરૂર પડશે? તો કે સાહેબ યુનો સ્ક્વેર કરવો પડશે અને એનો પછી સિગ્મા એટલે સરવાળો કરવો પડશે. તો જોવો જે યુનો સ્ક્વેર કરવું, યુ દર વખતે જો મને મળ્યું હતું માઇનસ ત્રણ નો સ્ક્વેર નવ, સાત નો સ્ક્વેર ઓગણપચાસ, ઝીરો નો સ્ક્વેર ઝીરો, ચાર નો સ્ક્વેર સોળ, માઇનસ પાંચ નો સ્ક્વેર પચીસ, બે નો સ્ક્વેર બરોબર છે ચાર, રેડી? તો આ પ્રમાણેના મને યુનો સ્ક્વેર મળ્યો અને યુનો સ્ક્વેર કરી નાખું, બરોબર, એ બધાનો સરવાળો કરી નાખું એટલે આ મને સિગ્મા યુ સ્ક્વેરનું મૂલ્ય મને આપશે 103. અને એ જ રીતના મારે હજી બીજી જરૂર છે વીના સ્ક્વેરની, બરોબર છે? તો વીનો સ્ક્વેર થશે, બરોબર છે, વી મને આવી રહ્યું, આપ્યું છે મને વી, મેં ગણતરી કરી નાખી હતી, આ વીનું ટેબલ છે આખે આખું, આ વીનું ટેબલ, એનો સ્ક્વેર કરતો જઈશ એટલે મને વી સ્ક્વેર મળશે. માઇનસ ચારનો સ્ક્વેર સોળ, છનો સ્ક્વેર છત્રીસ, માઇનસ એક્સનો સ્ક્વેર, માઇનસ એકનો સ્ક્વેર પ્લસ એક, ત્રણનો સ્ક્વેર નવ, માઇનસ પાંચનો સ્ક્વેર પચીસ અને ત્રણનો સ્ક્વેર નવ. આ બધાનો સરવાળો કરીશ એટલે સિગ્મા વી સ્ક્વેર મળશે, હો, અને એ કેટલું મળશે 96. અને આ તમામે તમામની કિંમત, હવે ગણતરી તો તમને આવડે છે, યુ ને વી ની ખાસ ગણતરી હતી મેં તમને શીખવાડી, બાકી તમામે તમામની કિંમત મૂકી દઉં, બરોબર છે? એન ની કિંમત છ, યુવી ની કિંમત 97 આવી હતી, સિગ્મા યુ ને સિગ્મા વી 5 અને 2 મળ્યા હતા. હવે જેવો જઈએ, એન ની કિંમત છ, સિગ્મા યુ નો સ્ક્વેર, તો જોવો તો સિગ્મા યુ નો સ્ક્વેર કેટલો મળ્યો હતો મને, એ સિગ્મા યુ નો સ્ક્વેર 103 મહિનો હતો, અને સિગ્મા યુ નો સ્ક્વેર 103 મળ્યો હતો અને સિગ્મા યુ 5 મળ્યો હતો. તો જોવો જઈએ, સિગ્મા યુ નો સ્ક્વેર 103 મળ્યો હતો અને સિગ્મા યુ 5 મળ્યો હતો, એનો સ્ક્વેર આની પછી સ્ટેપમાં હું હમણાં કરીશ, બરોબર છે? એનનું મૂલ્ય છ, સિગ્મા વી નો સ્ક્વેર બરોબર છે મને 96 મળ્યો હતો કોષ્ટકમાં, સિગ્મા વી મને 2 મળ્યો હતો, એનો સ્ક્વેર હમણાં આની પછી હું કરીશ, એનો હોલ સ્ક્વેર છે, જોજો એ ધ્યાન રાખજો, સિગ્મા વી સ્ક્વેર અને સિગ્મા વી નો હોલ સ્ક્વેર, બરોબર છે? એમાં તફાવત છે, આગળ પણ ચર્ચા કરી ગયા છીએ આપણે. ગણતરી કરું, પેલા 97 × 6 કરું એટલે 582, 5 × 2 = 10 થાય, રેડી? એ જ રીતના 106 × 3 કરું એટલે 618, 5 નો સ્ક્વેર 25, આ 96 × 6 કરું એટલે 576 અને 2 નો સ્ક્વેર કેટલો થાય 4. હવે આ બધાની બાદબાકી કરી લઈશ, 582 માંથી 10 જાય 572 વધે ઉપર, 618 માંથી 25 જાય 597 અને 576માં 4 જાય તો 572. હવે જોવો જોઈએ, વર્ગમૂળ આ બેયનું છે, કોમન લઈ લો વર્ગમૂળ ને આ બેયનો ગુણાકાર કરી નાખું એટલે 593 × 572 કરીશ તો 3,39,000 બરોબર છે, 196 જેવું આવશે, ઉપર 572 ના 572 એમ ને 3,39,196 નું તમે વર્ગમૂળની સ્વિચ દબવું એટલે 582.40 તમને આવશે કેલ્સીની સ્ક્રીનમાં, 572 ભાગ્યા 584.40 કરશો એટલે જવાબ આવશે 0.9821. 21 છે આ આઠડો, આઠડા પછીનો આંકડો છે એ બગડો છે જે 5 થી નાનો છે એટલે 0.98 એમને રાખી લઉં છું, અંદાજે આર નું મૂલ્ય 0.98 જેટલું થયું કહેવાય, વધુ ગાઢ સંબંધ છે એ મારે કહેવાની જરૂર નથી. તો આ ટાઈપની ગણતરી હતી, બરોબર છે, ઉદાહરણ 9 ની અંદર. હજી એક ઉદાહરણ જોઈ લઈ રહ્યો, ઉદાહરણ નંબર 10, રકમ કંઈક આવું કહેવા માંગે છે, હજી ન સમજાણું હોય જોવો જોઈએ કેમ ગણતરી કરું છું, પાછું ડિટેલમાં બધું સમજાવું. કે એક વિસ્તારની સમાન પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી 6 જુદી જુદી ફેક્ટરીઓના કામદારોની સરેરાશ માસિક આવક રૂપિયામાં અને ફેક્ટરીમાં ઓવરટાઈમને લીધે થતી આવક રૂપિયામાં, એના વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવે, તે પરથી સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક વચ્ચે સહસંબંધ ગોતો. ભાઈ રિલાયન્સની એક ફેક્ટરી છે, એમાં મજૂર કામ કરે છે, બરોબર છે, 6 જણા કામ કરે છે, 6 જણાની બરોબર છે માસિક કન્ટિન્યુઅસ જે પગાર આવે એ સળંગ પગાર, અને એ સિવાય ઓટી કરે, ઓવરટાઈમ કરે, વધારાનું કામ કરે, એના અલગ રૂપિયા ચૂકવે છે, એની બરોબર છે ગણતરી મને કોષ્ટકમાં આપી છે, અને કોષ્ટક કંઈક આવું છે, વાર્ષિક ગણતરી આપી છે, સોરી, બરોબર છે, કે વાર્ષિકમાં બરોબર છે સરેરાશ મહિનાનો પગાર 14,900 હોય ત્યારે બરોબર છે ઓવરટાઈમથી થતી આવક 100 રૂપિયા છે, ઓવરટાઈમમાં વાર્ષિક 100 રૂપિયા મને મળે છે, બરોબર છે. એ જ રીતના 2012ના વર્ષમાં, વર્ષનું ટેબલ મનનું મારે કંઈ કામ નથી, આ વધારાનું આપ્યું, 6 વર્ષની ગણતરી આપી છે એટલા થઈ, એટલા માટે થઈને, બરોબર છે, મારે તો આવકને એક્સ કહી દઉં અને ઓવરટાઈમને વાય કહી દઉં, બસ એ જ ભલું છે. હવે જોવો જોઈએ આમાં આંકડા કેવડા મોટા છે, તમે આમાં સૂત્ર નંબર 3 વાપરો ભેગું ન થાય, તમારા કેલ્ક્યુલેટરથી નહીં ભેગું ન થાય. અને વધારાની વાત બરોબર છે, હમણાં દાખલો પૂરો થાય છે એટલે એ કહી દઉં કે આ આની ફઈબાઈ આનું નામ ટૂંકી રીત શું કરવા પાડ્યું, ઠીક છે, પેલા દાખલો ગણી લઈએ, બરોબર છે. તો મેં સરેરાશ માસિક આવકને બરોબર છે એક્સ કહી દીધી અને ઓવરટાઈમથી થતી આવકને બરોબર છે વાય કહી દીધી, આ બધાનો સરવાળો મેળવો બરોબર છે મને અંદાજે 92,000 મળ્યો અને આ બધાનો સરવાળો કરું 955 મળ્યો, બેનો મધ્યક ગોતું, મધ્યકની મારે જોવો જોઈએ, આગલા દાખલામાં કંઈ જરૂર નથી પડી અને આમાંય કંઈ જરૂર નહીં પડે છતાંય ગોતી લઉં,
एक्स बार बराबर सिग्मा एक्स आई छेद में एन सिग्मा एक्स आई 92,000 तो एन मैंने छ अवलोकनों छ वर्ष माटे ना आपा छे एटले अवलोकनों की संख्या छ थशे एनो जवाब आवशे 15,333.33 अपूर्णांक में आव्यो। एना पछी वाई बार बराबर करो तमे सिग्मा वाई आई सिग्मा वाई एटले वाई नो सरवाळो बराबर छे 955 अने भाईंगा छ बराबर छे भाईंगा छ एटले अवलोकनों की संख्या बेनो भागाकार करो एटले 159.17 जेवो थाय ई अपूर्णांक में आव्यो। तो अहीं बराबर छे एना पछीनी स्क्रीन में बराबर छे देखाय तमने कहीं बने एक्स बार ने बने मध्य को एक्स बार ने वाई बार की किंमत सेमा छे अपूर्णांक में छे अने चल एक्स नी वाई नी किंमत खूब मोटी छे भाई मोटी नहीं आ तो खूब मोटी छे तेथी आपणे आर नी गणतरी माटे टूंकी रीतनो उपयोग करशुं। एना माटेनुं सूत्र बराबर छे आर बराबर छे धारेला मध्यक वाळुं एन सिग्मा यूवी माइनस सिग्मा यू सिग्मा वी छेदमां एन सिग्मा यू नो स्क्वेर माइनस सिग्मा यू नो होल स्क्वेर वर्गमूळमां एन सिग्मा वी नो स्क्वेर माइनस सिग्मा वी नो होल स्क्वेर। હવે આની અંદર બરોબર છે મારે મૂળ યુ અને વી ની ગણતરી કરવી છે પણ યુ ની વી ની ગણતરીમાં હવે તમને અગાઉથી ખબર પડી ગઈ સાહેબ એ જોશે બી જોશે સી એક્સ જોશે સી વાય જોશે। હવે જોવો તો કોષ્ટક ઉપર નજર નાખું પહેલા તો બરોબર છે આ 15,333 છે બરોબર છે મધ્યક મને કેટલો મળ્યો 15,333 એટલે આની અંદર છે ને હું યુ ની વેલ્યુ ધારું સોરી એક્સ માટે બરોબર છે મધ્યક ધારું છું 15,300 મને મળ્યો તો 15,333.33 તમે 15,400 ધારો તો મને વાંધો નથી તો એ પ્રમાણેની ગણતરી થશે બરોબર છે દર વખતે 15,400 માંથી એક્સ ની વેલ્યુ બાદ કરવી પડશે પણ હું મળ્યો છે એના કરતાં સેજ ઓછો એટલે 15,300 ધારું છું અને વાય માટેનો જે મધ્યક મળ્યો હતો વાય બાર 159.67 જેવો મળ્યો હતો તો એને હું 160 ધારી લઉં જો મેં નજીકની ધારી છે બરોબર છે વેલ્યુ મને કાંઈ વાંધો નથી રેડી। હવે યુ અને વી માટે થઈને બરોબર છે હજી સી એક્સ અને સી વાય ની ગણતરી પણ જોશે તો જુઓ તો મને દેખાય છે કે સાહેબ આમાં દરેક આંકડાને જો મેં તમને હમણાં ચાવીઓ થોડીક વાર પહેલે કીધી હતી કે દરેકના છેલ્લે છે ને છેલ્લે બબે મીંડા તો દેખાય જ છે આમાં તો બરોબર છે ત્રણ મીંડા છે પણ આમાં મારે બે મીંડા બધે કોમન છે જ તો આ બધાને શેના વડે ભાગી શકાય તમે તમારા જાતને પ્રશ્ન પૂછો જોઈએ બધાને 100 વડે ભાગી શકાય છે બધાને 100 વડે ભાગી શકાય નિશેષ ભાગી શકાય એક્સ ના તમામ અવલોકનોને 100 વડે ભાગી શકાય છે તો મારે સી એક્સ ભાગતી વખતે જે અચળાંક લઉં ને સી એક્સ નું મૂલ્ય સી એક્સ નું મૂલ્ય ભાગાકારમાં લેવાનું હોય યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં એ સોરી સી એક્સ લેવાનું છેદમાં સી એક્સ લેવાનું હોય ભાગાકારમાં સી એક્સ લેવાનું ભાગ શેના વડે આલે એમ છે 100 વડે ભાગાલે એમ છે એના માટે થઈને સી એક્સ નું મૂલ્ય બરોબર છે હું 100 લઈશ। એજ રીતે જોવો જોઈએ વાય ના અવલોકનો જોવો તો આ બધાને જો છેલ્લો એકમનો અંક 5 અથવા 0 હોય તો આમાં બધામાં એકમનો અંક 5 અને 0 છે તો હું બધાને શેના વડે ભાગી શકીશ 5 વડે ભાગી શકીશ એટલે મેં સીવાય નું મૂલ્ય 5 લીધું છે સીવાય નું મૂલ્ય વાય માટેના કોન્સ્ટન્ટ નું મૂલ્ય મેં 5 લીધું છે રેડી। આમ સી એક્સ અને સીવાય નક્કી કરી શકાય કે જેને કોમનલી એક્સ ઉપર નજર મારવાની બરોબર બધાને શેના વડે ભાગી શકાય છે 100 વડે ભાગી શકાય સી એક્સ 100 વાય ઉપર નજર માર એ જોઈને ખબર પડી જશે ને એવા દશક દાખલા આવા પ્રેક્ટિસમાં કરશો ને એટલે 100% બરોબર છે એ તમને કોષ્ટક જોઈને ખબર પડી જશે કાના વડે ભાગવાનું થાય રેડી। તો ચાલો જોઈએ એ બી સી એક્સ સીવાય મેં ધારી લીધા છે એ બી ધારેલા મધ્યક હતા મેં મધ્યક ધાર્યા મને એકચ્યુઅલ મધ્યક મળ્યા ને એની આજુબાજુ ના લીધા બીજી પણ હજી એક રીત છે બરોબર છે મધ્યક ધારવાની એ તમને હમણાં આના પછી થોડીક વાર પછી કહું। હવે યુ ની ગણતરી તો યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ આની અંદર બરોબર છે એક્સ નું મૂલ્ય મારે કોષ્ટક ઉપરથી લેવાનું થશે એનું મૂલ્ય 15,300 હું અહીંયા મૂકી દઉં છું અને છેદમાં સી એક્સ બરાબર કેટલા 100 હવે આનો ભાગાકાર ન થાય હો એ ભાગાકાર મારે ગણતરી કરતી વખતે કરવાનો થશે એટલે એને એમને એમ રહેવા દઉં છું। એ જ રીતના વી બરાબર વાય માઇનસ બી ના છેદમાં સી વાય વાય માઇનસ બી એટલે કેટલા ધાર્યા હતા 160 અને છેદમાં સીવાય એટલે કેટલું 5 રેડી। યુ અને વી યુ નું મૂલ્ય મને યુ નું સૂત્ર મળ્યું એક્સ માઇનસ 15,300 છેદમાં 100 અને વી નું મૂલ્ય મળ્યું મને વાય માઇનસ 160 ના છેદમાં 5 આ બધાની ગણતરી હવે કરું છું બરોબર છે મારે તો યુ અને વી જોઈએ એક્સ ને વાય મને આપ્યા છે આની ઉપરથી યુ નું મથાળું બાંધવું એક્સ માઇનસ 15,300 છેદમાં 100 એટલે પેલા જોજો હું શું કરું છું કેલ્સી પકડવાનું તમારા હાથમાં હું કેતો જાવ એમ તમારે કરતું જવાનું છે એક્સ લેવાનો થશે પેલા ખાનામાંથી એક્સ છે 14,900 એમાંથી 15,300 બાદ કરું એટલે જવાબ આવશે માઇનસ 400 100 આના વધશે 300 બીજા એટલે જવાબ માઇનસ 400 આવશે એક્સ એટલે 14,900 એમાંથી 15,300 ફિક્સ છે જે ધારેલો મધ્યક હતો એમાં બાદ કર્યો એટલે જવાબ માઇનસ 400 આવ્યો
માઈનસ 400 નો ભાગાકાર 100 વારે કરો, પેલા ઉપર અંશ નો હિસાબ પતાવી લેવાનો છે, બાદબાકી પતાવી લેવાની છે, એને ભાગ્યા 100 કરો એટલે જવાબ માઈનસ 4 થઈ જશે. જો જી આંકડો ઘટી ગયો, ડાયરેક્ટ માઈનસ 4 આવી ગયો, ક્યાં 14900 ને ક્યાં માઈનસ 4, સમજાય છે? એ જ રીતના 1500 માંથી 15300 બાદ કરો ને જવાબ માઈનસ 200 આવશે, એને ભાગ્યા 100 શું કરવાના, 100 દરેક વખતે 100 નો ભાગાકાર કરવાનો થશે. એ જ રીતના બરોબર છે, 15000 માંથી 15300 બાદ કરો જવાબ માઈનસ 3 માઈનસ 300 આવશે, માઈનસ 300 ભાગ્યા 100 કરો એટલે જવાબ માઈનસ 3, અહીંયા લખ નાખવાનો. એ જ રીતના 15500 માંથી 15300 બાદ કરો તો શું જવાબ આવે, 200 જવાબ આવે, 200 ભાગ્યા 100 કરો એટલે જવાબ 2 આવે. એ જ રીતના 15700 માંથી બરોબર છે 15300 બાદ કરો જવાબ પ્લસ 400 આવશે, પ્લસ 400 ભાગ્યા 100 કરો એટલે 4 આવે. 15800 માંથી 15300 બાદ કરો એટલે જવાબ 500 આવે, 500 ભાગ્યા 100 કરો એટલે જવાબ 5 આવે. આ બધાનો અકળેઠાટ સરવાળો કરવો એટલે સિગ્મા યુ નું મને મૂલ્ય 2 મળે. ટૂંકામાં ટૂંકું નાનામાં નાનું મૂલ્ય ઉપયોગમાં લઈ શકાય એવું, ઠીક છે? આ સિગ્મા યુ મળ્યો. એ જ રીતના વી ની ગણતરી હજી નો સમજાય તો જોજો. વી નું સૂત્ર વાય માઇનસ 160/5 એ મને આગળ બરોબર છે આગળની સ્લાઇડ ઉપરથી જોઈને મેં લખ નાખ્યું, મથાળું બાંધી લીધું. હવે આ સૂત્ર એવું કહેવા માંગે છે, વાય ની દરેક કિંમત ઉપાડો, એને 160 માં બાદ કરવાનું, જે જવાબ આવે એને છેલ્લે 5 વડે ભાગી નાખવાનું. તો વાય ની કિંમત 100, એમાંથી બરોબર છે કેટલા બાદ કરવાના, 160, 100 માંથી 160 બાદ કરું તો કે માઇનસ 60 જવાબ, માઇનસ 60 ભાંગા બરોબર છે કેટલા કરવાના છે, 100 નહીં હો 5 કરવાના છે, માઇનસ 60 ભાંગા 5 કરો એટલે જવાબ આવે 12, 12 50 60 થાય એટલે માઇનસ 12 ફાઇનલ આન્સર. એ જ રીતના 105 માંથી બરોબર છે 160 બાદ કરો એટલે જવાબ આવે માઇનસ 55, માઇનસ 55 ભાંગા 5 કરો એટલે માઇનસ 11 જવાબ. એ જ રીતના માઇનસ 9 0 12 19 મને મળશે, બધાનો ટોટલ મારું છેલ્લે એટલે જવાબ મને સિગ્મા વી નો જવાબ આ મને મળ્યો માઇનસ 1. રેડી, યુ વી મળી ગયા. બસ હવે અહીંયા પછીની ગણતરી હાઉ સહેલી છે, જે મારે કહેવા જેવી નથી, અને પછી મારે યુ વી નો અહીંયા ગુણાકાર જોઈ સૂત્રમાં, તો યુ વી નો ગુણાકારનું ટેબલ બરોબર સૂત્ર જોઈને મારે ટેબલ કેવું બનાવવું એ નક્કી કરવાનું છે. મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે, તો યુ ગુણ્યા વી કરવું એટલે 12 ચોક ને 48 માઇનસ માઇનસ પ્લસ, આ બેનો ગુણાકાર કરવાનો છે જવાબ. અહીંયા 12 ચોક 48 માઇનસ માઇનસ પ્લસ, 11 2 22 માઇનસ માઇનસ પ્લસ, 9 3 27 માઇનસ માઇનસ પ્લસ, બરોબર છે 2 ગુણ્યા 0 0 બરોબર છે, 12 ચોક ને 48 અને 19 50 95 બરોબર છે. આ બધાનો સરવાળો મારો એટલે 240 છે, સિગ્મા યુ વી આવ્યો કહેવાય. યુ વી નો સરવાળો, સિગ્મા યુ વી, સિગ્મા એટલે સરવાળો, કોનો, યુવી નો, યુવી નો ગુણાકાર કર્યો ને સરવાળો 240 આવ્યો. એ જ રીતના યુ નો સ્ક્વેર, ભાઈ યુ જે મળ્યો હતો એનો સ્ક્વેર દર વખતે કરતો જવાનો છે, અહીંયા માઇનસ 4 મળ્યો હતો એનો સ્ક્વેર અહીંયા સીધો 16, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, માઇનસ 3 નો સ્ક્વેર 9, માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જાય મને ખબર છે, 2 નો સ્ક્વેર 4, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, બધાનો સરવાળો મારો તો યુ સ્ક્વેર નો સરવાળો થયો. આ યુ સ્ક્વેર નો બરોબર છે સિગ્મા એટલે આ સરવાળો થયો. અને એ જ રીતના વી સ્ક્વેર, આ વી નું જે ટેબલ મળ્યું હતું એનો વર્ગ કરી નાખો ને એનો સરવાળો મારો 851 જેવો થાય, બરોબર છે સિગ્મા વી સ્ક્વેર મને મળ્યું. રેડી, હવે બરોબર છે આ બધાની કિંમત હું કોષ્ટકમાં મૂકી દઉં. એન નું મૂલ્ય તો 6 જ આપ્યું હતું, સિગ્મા યુ વી 240 મને મળ્યું, યુ ને વી નનકડું નનકડું બરોબર છે 2 મળ્યું હતું, યુ સિગ્મા યુ અને સિગ્મા વી માઇનસ 1 મળ્યું હતું. એન નું મૂલ્ય 6, સિગ્મા યુ સ્ક્વેર 74 મળ્યું હતું, સિગ્મા યુ મેં હમણાં 2 મૂક્યું એનો સ્ક્વેર મારે કરવાનો, સિગ્મા યુ નો સ્ક્વેર 2 નો સ્ક્વેર અને પછી સ્ટેપમાં કરીશ. 851 બરોબર છે સિગ્મા વી સ્ક્વેર નું મૂલ્ય મળ્યું હતું, માઇનસ 1 સિગ્મા વી નું મૂલ્ય એનો સ્ક્વેર અને પછી સ્ટેપમાં ગુણાકાર કરી લઉં. 24 6 બરોબર છે 144 ને મીંડું 144. હવે જોજો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ ભૂલ નથી કરી મેં, અને 2 1 2. રેડી, 1440 ને 2, 1442 થાય અંશમાં. પછી આ 74 ગુણ્યા 6 કરવું એટલે 444, એમાંથી 2 નો સ્ક્વેર 4 બાદ થાય એ જવાબ આવે 440. 851 ગુણ્યા 6 કરીશ એટલે 5106 મળશે, 5106 માંથી માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 થાય એટલે જવાબ 5105 મળે. 1442 છે બરોબર છે, ઉપર અંશમાં એમને રહેવા દઉં છું, બે નું વર્ગમૂળ કોમન લઈને 440 ને 5106 નો ગુણાકાર કરું એટલે થોડોક મોટો 2246200 જેવું મળશે, એનું વર્ગમૂળ કાઢીશ એટલે મને બરોબર છે કેટલું મળશે, 1498.7328. અને આ બે નો 1442 / 1498.7328 એ બે નો ભાગાકાર તમે કેલ્સીમાં કરશો એટલે 0.9621 જેવો આવશે.
पछीनो आंकड़ो बे छे जे पांच करता नानो छे एटले पॉइंट छन्नू राखी दो ए मारो फाइनल आर नो आंसर। ठीक छे, तो आ टूकी रीत कहेवामां आवे छे। आने टूकी रीत शुं करवा कहेवामां आवे छे एनो जवाब दऊं तमने। आनी गणतरी थोड़ी लांबी छे पण जे गुणाकार छे ने एनी अंदरना बराबर छे ए આગળની જે રીત છે ને એના કરતા સહેલા અને ટૂંકા થાય છે બરોબર છે। હું x ને y લઈને આમાં 14400 નો 14900 નો ને એનો 4 5 આંકડાનો ગુણાકાર 3 આંકડારે કરું જવાબ 7 8 આંકડાનો આવે તો કેવડી મોટી રીત થઈ કહેવાય। ટૂંકી રીત એટલે ગણતરી લાંબી છે પણ એની અંદરના જે જવાબો છે ને એ ટૂંકા આવે છે 2 ને -1 ને એવા તો સરવાળા આવે તો હરખાઈ કહેવાય એટલે n ફાઈ બાય n નામ ટૂંકી રીત પાડ્યું। અને હું જે મધ્યક ધારું છું ને એ હું અંદાજે જે x બાર ને y બાર મળે ને એની ઉપરથી ગણતરી કરીને ધારું છું। તમે x નો મધ્યક મારે ધારવું હોય ને તો અહીંયા બરોબર છે જે કોષ્ટકમાં આપ્યો હોય ને એ એકાદો પણ ધારી શકો, હું આને એ ધારી શકું 15000 ને એ પણ ધારી શકું છું બરોબર છે। જે કોષ્ટકની અંદર વેલ્યુ આપી હોય એ અંદાજે એકાદી લઈ લ્યો બરોબર છે, એ તમારો ધારેલો મધ્યક તરીકે ખપાવી શકો તમે। ભવિષ્યનામાં જે દાખલા ગણવાનું છું સ્વાધીના પછીના લેક્ચરમાં એમાં એવું પણ કરીશ કે જે કોષ્ટકમાં વેલ્યુ આપી હશે એ હું ધારી લઈશ, મારે ધારવાનું છે મને મજા આવી ધારું। અને તમે આના દાખલો બરોબર છે ઉદાહરણ નંબર 10 બરોબર છે મેં 15300 ધારીને કર્યો, તમે 15200 ધારીને કરજો, ગણતરીમાં સ્લાઇડ ચેન્જ આવશે હવે તમને મગજ આલે ગણતરીમાં મારે દર વખતે 15200 માંથી બાદ કરવાનું થાય એને ભાંગા શો કરવાનું થાય, થોડોક સ્લાઇડ તમારો કોષ્ટકની અંદર પાછળની ગણતરી ચેન્જ થશે અને એને પડતો પણ જવાબ સેમ ટુ સેમ આર નું મૂલ્ય સેમ ટુ સેમ જ આવશે। ઓલો ચોથો ગુણધર્મ ભણાવ્યો નહોતો કે હું બરોબર છે એક્સ ને વાય ની વેલ્યુમાં સરખો બધા ફેરફાર કરું બરોબર છે તો મને જવાબમાં સહસંબંધ આંકમાં કઈ ફેરફાર થતો નથી, એ આ જો આ ટૂંકી રીતમાં એનો ઉપયોગ કરી લીધો કે ભાઈ ફેરફાર નથી થતો તો કરી શકાય ફેરફાર યુ અને એક્સ અને વાય ની વેલ્યુમાં અને એને યુ ને વી બનાવી દેવાના। સમજાય મને? તો આ બરોબર છે ટૂંકી રીતના દાખલા હતા। નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં હજી બે લેક્ચરમાં બરોબર છે આના ટૂંકી રીતના દાખલા મોસ્ટ આઈએમપી રીત છે, અત્યાર સુધી બોર્ડની અંદર એક પણ પેપર એવું નથી કે જેમાં આ રીતના દાખલા ન પૂછાણા હોય। ઠીક છે, તો આ રીતના દાખલા બરોબર છે નેક્સ્ટ લેક્ચરમાં હજુ આગળ વધારશે બરોબર છે। તમારે આ બે ઉદાહરણ ને સૂત્ર વ્યવસ્થિત બુકમાં લખી નાખવાનું છે, ગણતરી કરતા શીખી લેવાની છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ ગણતરી જોશે। ઠીક છે, આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ટિલ ધેન ધેટ્સ ઇટ, થેન્ક યુ।